નાનું તોય સિંહનું બચ્ચું તે પોતાની રાજાશાહીનો રૂઆપ બતાવે છે. ભલે તેને પકડી લેવામાં આવ્યું છે, આ દ્રશ્યો કોડીનારના રહેણાંક વિસ્તારના છે, જ્યાં બે દિવસ પહેલા 3 બાળસિંહ પોતાની માતાથી વિખૂટા પડી ગયા હતા, જેનું વન વિભાગે રેસ્ક્યુ કરી સુખદ મિલન કરાવ્યું. પરંતુ કોડીનારથી 1 કિલોમીટર દૂર આવેલા નવા ગામમાં પણ સિંહ પરિવારનો આતંક જોવા મળ્યો, જ્યાં ગત 17 તારીખે કેરીના બગીચામાં ગયેલા દિનેશભાઈ પરમાર પર સિંહણે હુમલો કર્યો હતો. જોકે હિંમત દાખવી દિનેશભાઈએ પોતાનો જીવ બચાવ્યો હતો અને હાલ તેઓ સારવાર હેઠળ છે. સિંહોને લઈને 5 પરિવાર જે છે હજી સુધી તેની જગ્યા છોડતા નથી, ફાર્મની અંદર જ છે અને છેલ્લા 24 કલાકથી લોકો પ્રયત્ન કરી રહ્યા છે, જંગલ ખાતાની ટીમ. અને તમે જોઈ શકો છો કાલે પણ આખી રાત પ્રયત્ન કર્યા છે, પણ સિંહ પાંજરાની અંદર નથી આવતા. 1-2 આવે છે અને 1 નીકળી જાય છે, એ રીતના થાય છે. માટે જંગલ ખાતાની ટીમ તો પ્રયત્નો તો કરે છે, પણ હવે વહેલી તકે સફળતા મળે તો સારું, કારણ કે ગામમાં અને આજુબાજુના ગામડા તેમજ લોકો બહુ પરેશાન થાય છે, વાડી આવતા ડરે છે કે ભાઈ ક્યાંક કોઈ નાના બાળકો છે, કોઈ બૈરાઓ છે, તેને હેરાનગતિ થાય અને લોકો હેરાન ન થાય, એના માટે વહેલી તકે આને પાંજરામાં પૂરી અને કોઈ યોગ્ય જગ્યાએ છોડવામાં આવે એવી હું સરકારશ્રીને તેમજ જંગલ ખાતાની ટીમને રિક્વેસ્ટ કરું છું. આજે 3 દિવસ પૂર્ણ થયા છે. જામવાડા રેન્જ ફોરેસ્ટની ટીમે વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવી હિંસક બનેલી સિંહણને પકડવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ સિંહણ હાથમાં નથી આવી રહી. બીજી તરફ ગ્રામજનો અને ખેડૂતો ગામની સીમમાં એકલા જતા ડરી રહ્યા છે. પશુપાલન માટે જાય ત્યારે પણ 3-4 લોકો હાથમાં લાકડીઓ સાથે લઈ જઈ રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સિંહણને પાંજરે પૂરી જંગલમાં લઈ જવામાં આવે. અઠવાડિયાથી 5 જણાની સિંહની ટોળી અહીંયા દેખાઈ રહી છે. અમે હવે ખેડૂતો છે, અહીંયા જવા આવવા માટે અને કોઈ પણ અમારા પશુઓ માટેની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, કે અમારે કેવી રીતે વાડીએ જવું અને કેવી રીતે મજૂરો કે કોઈ આવતા નથી અત્યારે, અમારે કામ માટે બહુ મુશ્કેલી પડે છે અત્યારે. સિંહોના ટોળા છે, 5 છે, 2-1 સિંહ, 1 સાવજ અને 3 બચ્છાઓ છે એના, એટલા બધી ને એક ભાઈને ઉપર હુમલો કરવામાં આવેલો છે. અને અમારે આ સિંહનો છે ને ત્રાસ છે 10 દિવસથી, અને અમારા માલ ઢોર ધોવા હોય, અહીંયા આવવું હોય સવારે સાંજે ભાઈઓને કે ધોવા આવવું હોય તો પણ અહીં ઉભાતું નથી. હાલ નવાગામ પંથકમાં લોકો પોતાના ખેતરોમાં જતા ડરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહેશે કે હિંસક બનેલી સિંહણને પકડવામાં વન વિભાગને ક્યારે સફળતા મળે છે અને ક્યારે ગ્રામજનો રાહતનો શ્વાસ લે છે. રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.